આજે વિશ્વ મહિલા દિવસ છે. મહિલાઓની સિદ્ધિ અને શ્રેષ્ઠતાને વાગોળવાનો દિવસ. માત્ર આજના દિવસે મહિલાઓના માન સન્માનની વાતો કરવાથી બધું પૂરું થઈ જતું નથી. મહિલાઓ હંમેશા માટે સન્માનીય હોય છે અને ત્યાગની ભાવના સાથે પૂરું જીવન વ્યતીત કરતી હોય છે. આવી સ્ત્રીઓ પર આખો પરિવાર નિર્ભર હોય છે. ઘરમાં આદેશો ખૂબ હોય છે, પરંતુ પાલન કરવા માટે એક જ ઘરની મહિલા હોય છે અને તે ઘરની લક્ષ્મી કહેવાય છે. આજના દિવસે બીકે ન્યૂઝ ચેનલ પરિવાર પણ ભારત દેશની તમામ મહિલાઓને સન્માન સાથે મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવે છે. બનાસકાંઠા જિલ્લાનું નામ પડે એટલે કહેવાય કે પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો. જિલ્લાના દરેક તાલુકાના ગામડે ગામડે આજની મહિલાઓએ પશુપાલનના વ્યવસાયને અપનાવી પોતાના ઘરની જવાબદારી માથે લીધી છે. વર્ષે લાખો રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવી મબલખ કમાણી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ ગુજરાતની સાથે હવે વિશ્વ ફલક ઉપર પણ છવાઈ ગઈ છે. બાળકોને સારું શિક્ષણ મળે, સારો ખોરાક મળે અને ઘર પરિવાર સુખેથી રહે તેવા વિચારો સાથે સવારના 5 કલાકથી રાત્રે 8 કલાક સુધી આજની મહિલાઓ સ્વયં પશુપાલનના વ્યવસાય સાથે આત્મનિર્ભર બની છે. જો હાલ ચાલી રહેલા સમયની વાત કરીએ તો ધાનેરા તાલુકાને સુખી માનવામાં આવી રહ્યો છે. જોકે આવનારા સમયને લઈ મહિલાઓમાં ચિંતા વ્યાપી છે. જે પ્રમાણે ધાનેરા તાલુકાના 50% જેટલા ગામોમાં ભૂગર્ભનું પાણી ઊંડું જતું રહેતા જે પ્રમાણે ખેતી નાશ થઈ રહી છે, તેની સીધી અસર પશુપાલનના વ્યવસાયને થશે. ધાનેરા તાલુકો પાણીને લઈ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જે પ્રમાણે આજે બનાસ ડેરી શ્રેષ્ઠ પશુપાલક મહિલાઓનું સન્માન કરી રહી છે, એ મહિલાઓની રજૂઆત સાંભળવી પણ ખૂબ જ જરૂરી છે. જો પશુઓને પીવા માટે પાણી નહીં મળે તો પશુપાલનના વ્યવસાય ઉપર સીધી અસર પડે છે અને પશુઓના ઘાસચારા માટે પાણી નહીં મળે તો તેની અસર પશુપાલનના વ્યવસાય ઉપર પડી શકે તેમ છે. જેમ આર્થિક સદ્ધરતા અને સુખ શાંતિ માટે શિક્ષણ જરૂરી છે, તેમ પશુપાલનના વ્યવસાય માટે પાણી જરૂરી છે. જેથી ધાનેરા તાલુકાની મહિલાઓ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થાય તેવી માંગ વિશ્વ મહિલા દિવસ ઉપર મહિલાઓ કરી રહી છે. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં ખેતી પણ હવે રહી નથી. હવે માત્ર ને માત્ર કોઈ વ્યવસાય હોય તો તે પશુપાલનનો છે. જોકે શિયાળાની ઋતુ દરમિયાન તો પાણીની જરૂરિયાત ઓછી પડે છે, જેથી પાણીને લઈ સમસ્યા ઓછી ઊભી થાય છે. જોકે કાળઝાળ ઉનાળા દરમિયાન પશુઓને પીવા માટે પાણીની અછત સર્જાય છે, જેના કારણે નાના પશુપાલકો હવે પશુઓની સંખ્યા ઓછી કરી રહ્યા છે, જેના કારણે વાર્ષિક આવક પણ ઘટી રહી છે. તાલીગઢ એડાલ 3 ગામોમાં પાણી ખૂબ જ તકલીફ છે. અમે મારા પણ પશુ એક જ હતું, મેં 10 એવા પશુ કર્યા પહેલા. હવે મારે આ પશુ છે પોણી અંદર બધું જતું રહ્યું, પોણી જ નથી. હવે આ પશુ મારે ચોલીને દાઈને જીવાડવા બધી મહિલાઓની બધી મંડળીઓમાં દૂધ ભરાય છે. અમારા 3 ગામોની અંદર ખૂબ જ એલી જરૂરિયાત છે પોણીની. હવે મારી એવી વિનંતી છે કે મારે પોણીની ખૂબ જ તકલીફ છે. કેટલી કમાણી થાય તમારે પશુ? હમણાં તમે મહિને કેટલો પગાર આવે? મહિને હમણાં મારે પહેલા 20,000 પગાર આવતો, હવે અમારે 10,000 પગાર આવે. અત્યારે પછુરું અને મારી સાર બાજરી બધું જ મૂંગું છે, ખોણ બધું જ મૂંગું છે અને મારી અમને પોષણ કોઈ બી નથી થતું. અને આ પોણીની ખૂબ જ તકલીફ છે બધી મહિલાઓએ. બધી જ મહિલા અઠે અને 3 ગામમાં કોઈ મજૂરી બીજી કોઈ નથી અને પશુપાલન માથે જ બેઠા છે. એટલે પાણી કદાચ જતું રહે તો, પાણી કદાચ જતું રહે તો અમારે આ પશુ ક્યાં લઈ જવાનું? અમારે પણ મોડે પણ ક્યાં રીતે પીવું પાણી? અચ્છા, માંગણી શું છે તમારી સરકાર કે? માંગણી અમારી એવી જ છે કે પાણીની ખૂબ જ અમારે જરૂરિયાત છે. અમે બોર બનાવવા જમીન તો પાણી પણ બહાર આવતું નથી. એકવાર 3-3 વાર બોર બનાવવા ખાડા દેવરાવા પણ પોણી આવતું નથી. હવે અમારે શું? અને સરકારને મારી વિનંતી છે કે મારે પોણીની ખૂબ જ જરૂરિયાત છે. અમે મહિલાઓ ઘણી બચત કરવા મોગ, પણ હવે મારે મંડળીઓ સી રીતે દૂધ ભરાવવું, સી રીતે બચત કરવી એવી મારી વિનંતી છે. વિશ્વ મહિલા દિવસને લઈ આજે ધાનેરા સંવાદદાતા દ્વારા ઉચ્ચ અભ્યાસ કરતી આજના જમાનાની યુવતીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો. શિક્ષણ પ્રાપ્ત કરી રહેલી યુવતીઓ એ આજના વિશ્વ મહિલા દિવસ ઉપર પોતાની માતાની સાથે તમામ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી ઉચ્ચ શિક્ષણ પાછળ પોતાની માતાની મહેનતને જવાબદાર ગણાવી છે. ધાનેરા તાલુકાના ગામડામાં પુરુષોની સરખામણીએ મહિલાઓ પણ જાતે મહેનત કરી ખેતી તેમજ પશુપાલનના વ્યવસાયમાં સારી એવી આવક મેળવી રહી છે. પરંતુ આ તમામ સુખ સુવિધાઓ પાછળ માત્ર ને માત્ર સિંચાઈ તેમજ પીવાનું પાણી જવાબદાર છે. ચૌધરી તેજલ બહેનનું માનીએ તો દેશના વિકાસ માટે શિક્ષણ જરૂરિયાત છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સારા શિક્ષણ પાછળ પશુપાલનનો વ્યવસાય જવાબદાર છે અને આ વ્યવસાયને ટકાવી રાખવા પાણીની જરૂરિયાત છે. તો આજના વિશ્વ મહિલા દિવસ ઉપર તમામ મહિલાઓ વતી યુવતીઓ પણ પાણી માટે સરકાર સામે હાથ જોડી રહી છે. આજે
પહેલાં તો સૌ પ્રથમ બધાને આંતરરાષ્ટ્રીય નારી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા ધાનેરા તાલુકામાં મેઇન તાલુકો આખો આપણે પશુપાલનના વ્યવસાય ઉપર જ ટકેલો છે, અને જો પશુઓ એ લોકો અમારા મમ્મીને લોકો ખુદ બી વ્યવસાયમાં છે જ, એ લોકો ઘરે કામ કરે છે અને અમે પણ ઘરે મદદ કરાઈએ જ છીએ. અને પશુપાલનનો ધંધો અહીંયા એટલો બધો વધી ગયો છે કે એમના લીધે જ અમે અમારું આધુનિક શિક્ષણ પૂરું પાડીએ છીએ. અને જો અને આ બધું મૂળ પાણી ઉપર ટકેલું છે, જો પાણી જ નહીં મળે તો પશુપાલનનો ખેતીનો કશું જ ધંધો આગળ વધવાનો જ નથી, તો અમે પણ આગળ શિક્ષણ કરી પામ શિક્ષણ મેળવી શકવાના જ નથી. હું તો BSc માં છું, પણ અમારા ઘણા બધા એવા ભાઈ બહેનો છે જે ડૉક્ટર લેવલ એન્જિનિયરિંગ લેવલ સુધી પણ છે, અને એ લોકોને જો ઘરે અહીંયા પાણી નહીં મળે તો ઘરે મમ્મી પપ્પા એ લોકો વ્યવસાય કરી જ નહીં શકે પશુપાલનનો, તો એ લોકો પણ ભણી નહીં શકે. તો મેઇન વસ્તુ જે છે કે જો પાણી નહીં હોય તો જીવનમાં કશું આગળ વધી શકવાનું નથી. અહીંયા અમારા ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ જ અછત સર્જાઈ રહી છે, તો હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું આજે આંતરરાષ્ટ્રીય નારી દિવસના દિવસે કે તમે તાકીને અહીંયા પાણી મોકલાવો. ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ જ અસર અછત સર્જાઈ રહી છે અને પાણીની ખૂબ જ જરૂર છે. જો પાણી મળશે તો અમે આગળ વધી, મમ્મી પપ્પા એ લોકો કમાશે તો અમે આગળ વધી શકશું, અને તો જ અને હાલની તારીખમાં મહિલાઓને આગળ વધવા માટે ફક્ત એ જ છે કે પરિવાર પરિવાર જોડે પૈસા હશે તો બાળકોને ભણાવી શકશે, અને બાળકો ભણશે તો દેશ આગળ આવશે. જો દેશના ભવિષ્ય માટે હાલ ધાનેરા તાલુકાને પાણીની જરૂર છે, તો બે હાથ જોડી નમ્ર વિનંતી કે તમે પાણી સરકારને કે પાણી અહીંયા મોકલાવે. નામ કહી દો તમારું. ચૌધરી તેજલબેન અજવાભાઈ, ગામ ફતે. જે આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે, 8 માર્ચના દિવસે બધા દેશમાં પૂરા વિશ્વમાં મનાવવામાં આવે છે. તો હું અમારા બનાસકાંઠો જિલ્લો પશુપાલન ઉપર નિર્ભર કરે છે, તેમાં પશુપાલન માટે પાણીની બહુ જ અછત છે. તો અહીંના બધા સરકારને એમને કહેવામાં આવે છે કે પાણીની નહેરોનું વ્યવસ્થા કરે, અને જ્યાં સુધી મારા મમ્મી પપ્પા અને હું પણ પશુપાલન કરાવું છું એટલે ફીસ જોવે, પશુ ભણવા માટે ફીસની જરૂર પડે છે, તો ફીસ એ પશુપાલન કરશે તો જ મળશે. ને બાકી બનાસકાંઠાની બનાસ ડેરી એ એશિયામાં ફર્સ્ટ લેવલે છે, તો એ દૂધ અહીંથી જશે તો જ એનો નંબર વધશે અને તેમાંથી બધી પ્રોડક્ટો મળી શકશે. આમ આંતરરાષ્ટ્રીય નારી દિવસ તરીકે હું મારા મમ્મીને પણ શુભેચ્છા પાઠવું છું, જેથી પાણીની નહેરો આવી શકે અને પાણીની અછત જે છે એ પૂર્ણ થઈ શકે. હું પણ BSc કરું છું અને મારા ભાઈઓ અને બહેનો પણ, બહેનો આગળ નર્સિંગ એન્જિનિયરિંગ અને MBBS કરે છે, તો તેમના માટે જે ફીસની અને કોચિંગ ક્લાસ માટે જરૂર પડશે તે પશુપાલન કરશે તો જ ફીસ મેળવી શકશે, અને તે પશુપાલન ઉપર નિર્ભર કરે છે. બનાસકાંઠા જિલ્લો પશુપાલન ઉપર જ નિર્ભર કરે છે. તે પહેલાં શિક્ષણ ખાતે પછાત હતો, પણ તે હવે રહ્યો નથી, કેમ કે બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી બહેનો આગળ ભણી રહી છે અને નોકરીઓ પણ લઈ રહી છે. તો માટે આજના આંતરરાષ્ટ્રીય નારી દિવસ તરીકે હું એટલું જ કહેવા માગું છું કે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. વિશ્વ મહિલા દિવસ ઉપર બનાસકાંઠા જિલ્લાના રાજકીય આગેવાનો તેમજ સરકારના ઉચ્ચ અધિકારીઓએ મહિલાઓની જરૂરિયાત તેમજ માગણીને ધ્યાને રાખી પાણીની ભેટ આપી સરકારનું મહિલા સશક્તિકરણ વાક્યને સિદ્ધ કરવાની જરૂર છે.